જય હિન્દ દોસ્તો, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું પરિણામ કઈ તારીખે આવશે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. અને રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં સીટ નંબર પરથી અને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ લખીને કેવી રીતે જોઈ શકાય એના વિશે પણ આપણે આજના વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું. માટે વિડીયોને બધા વિદ્યાર્થી ખાસ તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, રિઝલ્ટ કઈ તારીખે આવશે તારીખ વિશે વાત કરીએ એ પહેલાં દોસ્તો હું તમને શીખવાડી દઉં કે રિઝલ્ટને તમે સીટ નંબર પરથી અને માત્ર વિદ્યાર્થીના નામ સર્ચ કરીને કઈ રીતે જોઈ શકશો. તો સીટ નંબર પરથી અને વિદ્યાર્થીના નામ પરથી રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ ગુજરાતમાં સૌથી પહેલાં સીટ નંબર સર્ચ કરીને અને સીટ નંબર ન હોય તો માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને તમે સૌથી પહેલાં ચેક કરી શકશો. અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે www.mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022 એવી રીતે ચોથું બોક્સ છે ધોરણ 12 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે. તો આ બંને બોક્સ છે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિઝલ્ટ જોવા માટેના. જો તમારી પાસે સીટ નંબર હોય તો તમારે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે કોઈ વિદ્યાર્થીનો સીટ નંબર ન હોય અને રિઝલ્ટ જોવું હોય તો તમારે ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. તો દોસ્તો, અત્યારે હું બીજા બોક્સ ઉપર ક્લિક કરું છું, ધોરણ 12 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને જોવા મળશે એસટીડી 12 કોમર્સ એન્ડ આર્ટ્સ રિઝલ્ટ. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ ગુજરાતમાં સૌથી પહેલાં સૌથી ફાસ્ટ તમે ચેક કરી શકશો. હવે કૌંસમાં લખ્યું છે કે સૌથી ઝડપી રિઝલ્ટ જોઈ શકાય તે માટે અહીંયા 3 લિંક આપી છે. કારણ કે દોસ્તો, આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે તો રિઝલ્ટ ઓપન થવામાં બહુ વાર લાગે અથવા તો ઓપન જ ન થાય, આવી સમસ્યાઓ આવતી હોય. માટે દોસ્તો, અહીંયા લિંક 1, 2 અને 3 આપેલી છે. અહીંથી તમને એક લિંકમાં રિઝલ્ટ જોવામાં મુશ્કેલી આવે તો તમારે બીજી લિંક ઉપર અથવા ત્રીજી લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ચેક કરી શકશો. બરાબર, હવે રિઝલ્ટ કઈ તારીખે આવશે તો એના માટે હજી સુધી કોઈ ફિક્સ તારીખ જાહેર નથી થઈ કે આ તારીખે રિઝલ્ટ સામાન્ય પ્રવાહનું આવી જશે. પણ એવી જાહેરાત થઈ ગઈ છે કે પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ મુકાઈ જશે ધોરણ 10 અને ધોરણ 12નું. તો પહેલા અઠવાડિયામાં મતલબ કે પહેલી તારીખથી લઈને 7 તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ મુકાઈ જશે. બરાબર, તો બની શકે દોસ્તો કે રિઝલ્ટ બીજી તારીખે, ત્રીજી તારીખે અથવા ચોથી તારીખે પણ મુકાઈ જાય. કોઈ પણ તારીખે તમારું રિઝલ્ટ તમારું મુકાઈ શકે છે. માટે www.mygkguru.in આ વેબસાઇટની ડેઈલી સવારે સાંજે વિઝિટ કરીને તમે અપડેટ લેતા રહેજો. અહીંયા કોઈ પણ તારીખ આવે અથવા તો કોઈ નવી અપડેટ મળે તો અહીંયા તમને લાલ રંગથી જે લખેલું છે ત્યાં તમને અપડેટ જોવા મળશે. દોસ્તો, આપણે વાત કરી સીટ નંબર પરથી રિઝલ્ટને કેવી રીતે જોઈ શકાય. જો તમારી પાસે સીટ નંબર ન હોય, કોઈ બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય તો માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવા માટે ચોથું બોક્સ હતું. બરાબર, તે બોક્સ ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ અથવા કોઈ બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ માત્ર નામ સર્ચ કરીને જોઈ શકો છો. અને હા દોસ્તો, જો તમને હજી પણ ના આવડતું હોય કે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ કેવી રીતે જોવું તો એના માટે તમે આ વિડીયોના નીચે કોમેન્ટ કરજો તો હું તમને એક ડેમો માટેનો એક કે બે વિદ્યાર્થીનું રિઝલ્ટ તમને ચેક કરીને ડેમો માટેનો એક વિડીયો પણ બનાવીને અપલોડ કરી દઈશ કે જેથી કરીને તમને એક્ઝેક્ટલી બધું સમજાઈ જાય કે તમારે કઈ રીતે સર્ચ કરવું, કઈ રીતે તમારે રિઝલ્ટ નામ ઉપરથી જોવું. પણ ખાસ દોસ્તો, આ વિડીયોને જેટલા વિદ્યાર્થીઓ જોવે બધા વિદ્યાર્થીઓ લાઈક કરજો અને નીચે કોમેન્ટ કરી તમારા બધા વિદ્યાર્થી સાથે શેર પણ કરી દેજો. તો આપણે એક નવો વિડીયો બનાવીને હું તમને શીખવાડી દઈશ કે રિઝલ્ટને સીટ નંબર ઉપરાંત માત્ર નામ સર્ચ કરીને કેવી રીતે જોવું સીટ નંબર વગર. તો દોસ્તો, આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ઉપયોગી થયો હશે, તમે શેર પણ કર્યો હશે, લાઈક પણ કર્યો હશે. અને નવા વિડીયોમાં પણ મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.